બીજી તરફ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પણ નવો બનાવેલો રોડ બેસી જતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે આ તરફ વડોદરામાં સમા વિસ્તારની લક્ષ્મી કુંજ સોસાયટી પાસે પણ મસ મોટો ભૂવો પડ્યો અને બસને બહાર કાઢવા આવેલી ક્રેન ખુદ ભૂવામાં ફસાઈ ગઈ આ તમામ દ્રશ્યો જ મનપાના પ્રિમોન્સૂનના પ્લાનને પોકળ સાબિત કરી રહ્યા છે

ના પહેલાં પણ ધ્યાન દોર્યું હતું જે તે વિસ્તારના લોકોએ મારું ધ્યાન દોરેલું અને મેં અધિકારીઓને બોલાવી કોન્ટ્રાક્ટરને બોલાવીને સૂચના આપેલી કે ભાઈ ચોમાસું આવી રહ્યું છે અને આમાં કોઈ પણ કામગીરીમાં કચાશ થવી ના જોઈએ ને તાત્કાલિક અહીંયા પુરાણ વ્યવસ્થિત કરી એમાં પાણી છોડી અને આને વ્યવસ્થિત કામગીરી કરજો પરંતુ અત્યારે જોઈ શકાય છે કે ત્યાં આગળ ભૂવા પડ્યા છે આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવી છે અને એની જોડે જોડે અધિકારીઓએ પણ બેદરકારી રાખી છે એ કામગીરી તાત્કાલિક ભૂવા પૂરવા માટે મેં સૂચના આપી છે અને જોડે જોડે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી અને એના પર કડકમાં કડક કાર્યવાહી થાય એવી સૂચના આપી છે આ તરફ અમદાવાદમાં રવિવારે ન્યુ ડેવલપ શેલા ભીમકાય ભૂવો પડવાની ઘટનાથી તંત્ર દોડતું થયું પરંતુ ભૂવા પડવાનો આ સિલસિલો જાણી યથાવત છે ભારે વરસાદને પગલે અમદાવાદને ખાડાવાદ કહેવું પડે તે હદે રસ્તા બિસ્માર બની ગયા છે તો બીજી તરફ વસ્ત્રાલમાં અડધા કિલોમીટર સુધીનો રોડ બેસી ગયો અને આક્ષેપો ઉઠી રહ્યા છે કે થોડા સમય પહેલા જ અહીં ગટર લાઈનનું કામ કરાયું હતું પરંતુ યોગ્ય પુરાણ ન કરવાને કારણે રોડ બેસી ગયો છે અને તેને લીધે જ એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે ખૂબ જ શરમજનક દ્રશ્યો તો પાટનગર ગાંધીનગરમાંથી જ સામે આવી રહ્યા છે ગાંધીનગરના વિવિધ સેક્ટરમાં રોડ બેસી ગયા છે ચોમાસાના પ્રારંભે જ જો ગાંધીનગરમાં આ સ્થિતિ હોય

શહેરના છે કે જ્યાં રસ્તા ઉપર ખાડા છે સુરત હોય કે અમદાવાદ હોય આ તમામ મહાનગરો હવે ભુવા નગરો બની ગયા છે જ્યાં જુઓ ત્યાં ખાડાઓ દેખાઈ રહ્યા છે અને લોકો છે આ ખાડાઓથી હાલાકી ભોગવી રહ્યા છે